વિદ્યાર્થી મિત્ર કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ. ચાલો આજે પ્રકરણ 14 રૂપિયા પૈસામાં આપણે પ્રશ્નોના જવાબ જોવાના છે. આપણે નોંધ ભણ્યા ત્યારે જો તમે નોંધ બાકી કરી હશે તો આજે તમે પ્રશ્નોના જવાબ પણ લખી શકશો. અને આગળ આપણે રૂપિયા પૈસાનું રૂપાંતર જોયું, દાખલાની ગણતરી કરી, તેના આધારે આજે આપણે અહીંયા જવાબ લખવાના છે. તો પહેલો સવાલ છે, નાણાના કેટલા એકમો છે? જ્યારે આપણે નોંધ ભણ્યા ત્યારે મેં તમને કીધું હતું કે નાણાના કેટલા એકમો છે? બે. કોઈ પણ આપણે પ્રકરણમાં આપણને અહીંયા મોટે ભાગે બે જ એકમો ભણવાના છે. તો કોઈ પણ પ્રકરણમાં આપણને એકમોની સંખ્યા પૂછે તો એનો જવાબ આવશે બે. અહીંયા આપણને કયો કયો એવો પૂછ્યું નથી, માત્ર આપણને એટલું જ પૂછ્યું છે કે નાણાના એકમો કેટલા છે. તો આપણને ખબર છે નાણાના કેટલા એકમો છે? બે. તો જવાબમાં લખીશું આપણે બે. એવી જ રીતે નંબર બે, 700 પૈસા એટલે કેટલા રૂપિયા? આપણે જ્યારે રૂપિયાનું પૈસામાં અને પૈસાનું રૂપિયામાં રૂપાંતર કર્યું ત્યારે આ જોયું ત્યારે મેં તમને સેલી રીત શીખવાડ્યું કે આપણને પૈસા આપેલા હોય અને રૂપિયામાં ફેરવવાનું છે તો બે ઝીરો કાઢી નાખવાના. તો 700 પૈસા આપ્યા હોય અને રૂપિયામાં ફેરવવા હોય તો બે ઝીરો કાઢી નાખે તો 700ના કેટલા થઈ જશે? 7. તો 700 રૂપિયા એટલે 700 પૈસા એટલે 7 રૂપિયા. એવી જ રીતે આગળનો સવાલ, નાણાનો મોટો એકમ કયો છે? હવે આપણને ખબર છે કે નાણાના બે એકમ છે, રૂપિયા અને પૈસા. તો એમાં પણ પાછું કયો એકમ મોટો હોય અને કયો એકમ નાનો હોય તે પણ મેં તમને સમજાવ્યું હતું. અને એવી રીતે જો યાદ ન રહે તો આપણે દિવાલવાળા દાખલા ગણીએ છીએ ને, તો દિવાલવાળા દાખલામાં જે એકમ પહેલાં લખીએ છીએ તે મોટો એકમ અને જે એકમ પછી લખીએ છીએ તે નાનો એકમ. તો કયો એકમ આપણે પહેલાં લખીએ છીએ? તો કે રૂપિયા. એટલે એનો મોટો એકમ કયો થયો? રૂપિયા. નાણાનો મોટો એકમ કયો છે? રૂપિયા. તો જવાબમાં લખીશું આપણે અહીંયા રૂપિયા, કે નાણાનો મોટો એકમ રૂપિયા છે. નંબર 4, 1 રૂપિયો એટલે કેટલા પૈસા? એ તમને આ પણ શીખવાડ્યું હતું, 1 રૂપિયો, 2.5 રૂપિયા, 3.5 રૂપિયા, 4.5 રૂપિયા, યાદ છે? અને જ્યારે 1.5 અને 3.5 આવી વસ્તુ આવે ત્યારે મેં તમને કીધું હતું કે પાછળ આપણે શું લગાડવાનું છે? 50. 50 પૈસા લગાડવાના. એટલે 1.5 એટલે તો કે 150 પૈસા. 1.5 રૂપિયો એટલે કેટલા થાય? 150 પૈસા. અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું છે, 1.5 પૂછે ત્યારે 150 આવશે અને 2.5 પૂછે ત્યારે 250 લખવાનું છે. તો 1.5 રૂપિયો એટલે 150 પૈસા થાય. એવી રીતે નંબર 5, 4.5 રૂપિયા એટલે કેટલા પૈસા? હવે 4 રૂપિયા હોય તો આપણને ખબર છે કે 400 પૈસા છે, બે ઝીરો લગાવી દેવાના, એટલે 4ની પાછળ બે ઝીરો લગાવે એટલે 400. પણ આગળ આપણને 4.5 આપ્યા હોય તો 400 પૈસામાં આપણે કેટલા ઉમેરવા પડે? 50 પૈસા. તો 400માં 50 ઉમેરીએ તો કેટલા થાય? 450 પૈસા. તો 4.5 રૂપિયા એટલે કેટલા પૈસા થશે? 450 પૈસા. તો આપણે જવાબમાં કેટલા લખવાના છે? 450 પૈસા. 4.5 રૂપિયા એટલે 450 પૈસા. તો ચાલો, નાણાના બે એકમો છે, રૂપિયા અને પૈસા. એમાંથી મેં તમને દિવાલમાં કરી ત્યારે શીખવાડ્યું હતું કે જે એકમ પહેલાં હોય તે મોટો એકમ હોય, પાછળ હોય તે નાનો એકમ હોય. તો પહેલાં રૂપિયા હોય તો રૂપિયા એ મોટો એકમ છે, પછી 1.5 રૂપિયો. તો 1.5 રૂપિયો એટલે કેટલા પૈસા થાય? 150 પૈસા. એવી રીતે 4.5 રૂપિયા એટલે 450 પૈસા. આગળ જોઈએ નંબર 6, નાણાનો નાનો એકમ કયો છે? તો દિવાલમાં પહેલાં રૂપિયા લખતા હતા અને પછી પૈસા લખતા હતા, તો પાછળ એ નાનો એકમ હોય તો પાછળ કયો આવતા હતા? પૈસા. એટલે નાણાનો નાનો એકમ કયો છે? પૈસા. તો જવાબમાં શું લખીશું? પૈસા, કે નાણાનો નાનો એકમ પૈસા છે. નંબર 7, રૂપિયા અને પૈસાને શું કહેવાય? તો જ્યારે મેં આ પ્રકરણ સમજાવ્યું ત્યારે તમને કીધું જ હતું કે નાણાને સામાન્ય ભાષામાં શું કહેવાય? રૂપિયા અને પૈસા. હવે રૂપિયા અને પૈસા એ કેવી ભાષા છે? સામાન્ય ભાષા છે. તો રૂપિયા અને પૈસા આપણે રોજબરોજ ઘરમાં બોલીએ છીએ કે આટલા રૂપિયા આટલા પૈસા, એને ગણિતની ભાષામાં શું કહેવાય? નાણા. એટલે આપણે અહીંયા જવાબમાં શું લખીશું? નાણા. કે રૂપિયા અને પૈસાને નાણા કહેવાય, ગણિતની ભાષામાં શું કહેવાય? નાણા. નંબર 8, 5 રૂપિયા એટલે કેટલા પૈસા? આ તો સીધો જ જવાબ છે ને, એક રૂપિયો એટલે 100 પૈસા. તો 100 વડે ગુણાકાર કરવાનો, અથવા તો એવું ન કરવું હોય તો જે સંખ્યા આપણને આપી હોય એની પાછળ આપણે કેટલા ઝીરો લગાવી દેવાના હતા? બે ઝીરો લગાવી દેવાના હતા. તો 5 રૂપિયા એટલે
પાછળ 2 ઝીરો લગાવી દેવાના તો 5 રૂપિયા એટલે 5 ની પાછળ 2 ઝીરો લગાવતા 500 પૈસા થાય એટલે 5 રૂપિયા બરાબર 500 પૈસા નંબર 9 250 પૈસા એટલે કેટલા રૂપિયા થાય તો 250 પૈસા આપણે પૂછ્યું છે 250 પૈસા એટલે કેટલા રૂપિયા થશે તો તમને યાદ છે ને કે 150 હોય તો 1.5 રૂપિયો 250 હોય તો 2.5 રૂપિયા તો અહીંયા 250 પૈસા આપેલા છે તો 250 પૈસા એટલે કેટલા રૂપિયા થશે 2.5 રૂપિયા તો આપણે અહીંયા શું લખીશું 250 પૈસા એટલે 2.5 રૂપિયા થાય એવી જ રીતે નંબર 10 નાણાંને સામાન્ય ભાષામાં શું કહેવાય આપણે જ્યારે નોંધ સમજાવી હતી ત્યારે પહેલી જ લીટી હતી કે નાણાંને સામાન્ય ભાષામાં શું કહેવાય સામાન્ય ભાષા એટલે જે ઘરમાં આપણે બોલતા હોઈએ તે રોજબરોજની ભાષા તો નાણું એટલે શું થાય રૂપિયા અને પૈસા તો જવાબમાં શું આવશે રૂપિયા પૈસા તો ચલો હજી ફરી એકવાર જોઈ લઈએ તો કે નાણાંનો નાનો એકમ કયો છે પૈસા કેમ તો કે દીવાલ જ્યારે આપણે દીવાલ બનાવીએ ત્યારે આગળ હોય તે મોટો એકમ પાછળ હોય તે નાનો એકમ તો પાછળ પૈસા હોય એટલે પૈસા એ કેવો એકમ છે નાનો એકમ રૂપિયા અને પૈસાને શું કહેવાય તો કે રૂપિયા અને પૈસાને ગણિતની ભાષામાં નાણાં કહેવાય 5 રૂપિયા એટલે કેટલા પૈસા તો કે જે આપણે રૂપિયા આપેલા હોય એની પાછળ આપણે 2 ઝીરો લગાવીએ એટલે એ શેમાં ફરી જાય પૈસામાં તો 5 ની પાછળ 2 ઝીરો લગાવીએ એટલે 500 પૈસા એવી રીતે નંબર 9 250 પૈસા એટલે કેટલા રૂપિયા તો 250 150 એટલે 1.5 રૂપિયો 250 એટલે 2.5 રૂપિયા આ બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે 1.5 રૂપિયો અને 2.5 રૂપિયા એટલે 250 પૈસા એટલે 2.5 રૂપિયા નંબર 10 નાણાંને સામાન્ય ભાષામાં શું કહેવાય તો કે નાણાં એ ગણિતની ભાષા છે તો ગણિતની ભાષામાં એને નાણું કહેવાય આપણે ઘરમાં એને શું બોલીએ છીએ રૂપિયા અને પૈસા તો ચાલો બાળકો આજે અહીં આપણે પ્રકરણ 14 રૂપિયા અને પૈસામાં પ્રશ્નના જવાબ જોયા તમારે ઘરે બેસીને નોંધ બાકી કરી કરવાની છે અને તમે